नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लास में आप सर्वे नु हार्दिक स्वागत करूँ छू। फरीथी कोरोना कालनी अंदर आपणे ऑनलाइन वर्गनु आयोजन करेलू छे, तो आ ऑनलाइन वर्गना माध्यम थी आपणे BSN फॉर पेपर 403 विषे आपने हूँ माहितगार करवानो प्रयत्न करीश। तो आ समयगाळानी अंदर शक्य होय तो घरे बेसी अने आ वीडियो ने जोवा विनंती। बीजी एक खास वस्तु के आ महामारी दिन प्रतिदिन इतनी विस्तरी रही है कि जेना लीधे आपणे आपणा स्वास्थ्यनी काळजी राखवी ए प्राथमिक जरूरियात आपणा सौनी छे। तो घरे रही अने आप आपना अने आपना स्वजनोना स्वास्थ्य विषे काळजी राखशो एवी हूँ आशा राखुं छुं। आ साथे आजे अपना ऑनलाइन वर्ग में BA कम्पलसरी इंग्लिश विषय अगाऊ आपणे बात करी, अत्यारे एज रीते आपणे मुख्य विषय विषय थोड़ी चर्चा करीशू। तो तमने बधाने ख्याल ज छे आपणुं 403 CC नुं जे पेपर छे ब्रिटिश फिक्शन एना यूनिट 1 विषय आपणे आजे थोड़ा अभ्यास करीशुं। यूनिट 1 नी अंदर आपणे इंडियन फिक्शन बिफोर इंडिपेन्डन्स एंड आफ्टर इंडिपेन्डन्स, आपणे अगाउ अभ्यास करे प्रमाणे बधाने ख्याल ज हशे, इंडिपेन्डन्स एटले स्वातंत्र, फिक्शन एक काल्पनिक कथा जेने आपणे नवलकथा पण कही शकीए, नवलकथानुं स्वरूप के जेमां कल्पनाओनो अवकाश, कल्पनाओनो मार्ग ए मोकळो थतो होय एवुं लागे छे आपणने। आ युनिटनी अंदर आपणने बे प्रकारना प्रश्नोनी छणावट करेली छे, एमांनું एक छे इंडियन फिक्शन बिफोर इंडिपेन्डन्स અને બીજા નંબરનો છે ઇન્ડિયન ફિક્શન આફ્ટર ઇન્ડિપેન્ડન્સ। બિફોર એન્ડ આફ્ટર, બિફોર એટલે કે પહેલાંનું અને આફ્ટર એટલે પછી। તો સ્વાતંત્ર કાળના સમયગાળા દરમિયાન એટલે કે આઝાદી મળ્યા પહેલાં અને આઝાદી મળ્યા પછી ભારતીય નવલકથા સાહિત્યની અંદર કેવા પ્રકારના બે મહત્ત્વના ફેરફાર થયા એના વિશેની આજે આપણે ચર્ચા કરીશું। તો સૌપ્રથમ આપણે યુનિટ 1નો પહેલો પ્રશ્ન જોઈએ, ઇન્ડિયન ફિક્શન બિફોર ઇન્ડિપેન્ડન્સ, સ્વાતંત્ર સમય પહેલાં ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર ખાસ કરીને નવલકથાની અંદર આપણે કેવું પ્રભુત્વ ધરાવતા હતા। ધ ઇન્ડો ઇંગ્લિશ ફિક્શન્સ ઇઝ એકચ્યુઅલી લાસ્ટ ટુ બી બોર્ન ઇન ટુ ધ વૂમ ઓફ ઇન્ડિયન લિટરેચર। ધ ઇન્ડો ઇંગ્લિશ નોવેલ કુડ નોટ બી રિટર્ન ટીલ ધ સેકન્ડ હાફ ઓફ ધ 19th century। લગભગ અહીંયા 19મી સદીના મધ્યકાલીન યુગની અંદર એટલે કે 19મી સદીના 85 વર્ષ સુધીના સમયગાળાની વાત કરીએ તો આ સમય દરમિયાન ઇન્ડો ઇંગ્લિશ નોવેલ એટલે કે ભારતીય અંગ્રેજી નવલકથાની અંદર બહુ ઓછું ખેડાણ થયું, અને આ સમયગાળા દરમિયાન ભારતની અંદર અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ
ભારતની અંદર અંગ્રેજી ભાષાનું ખેડાણ એ બહુ જ ઓછું થયું અને અંગ્રેજી ભાષાનો વિસ્તાર પણ ઓછો હતો. એના કારણે સ્વાભાવિક છે કે અંગ્રેજી ભાષાની નવલકથાઓ આપણા દેશની અંદર ઓછી વંચાતી અને એ પ્રમાણેનું ખેડાણ પણ ઓછું થતું. ધ ઇંગ્લિશ વોઝ ક્વાઇટ પોપ્યુલર બાય નાઉ. ઇન્ડિયન ઇંગ્લિશ ફિક્શન ગ્રુ આઉટ ઓફ ઇન્ડિયન સોઇલ થ્રુ ટ્રાન્સલેશન ફ્રોમ લિટરરી ઇન પ્રોવિઝનલ લેંગ્વેજીસ. ભારતની અંદર અંગ્રેજી નવલકથાઓનો વૈભવ વિકાસ એ આપણી ધરતી પર, ભારતની ભૂમિ પર સાહિત્યની દૃષ્ટિએ જો વાત કરવામાં આવે તો આ પ્રકારની નવલકથાઓ એ અનુવાદના આધારિત હતી કે જે અંગ્રેજી સાહિત્યની નવલકથાઓ, વિદેશી લેખકો દ્વારા લખાયેલી નવલકથાઓને ભારતની જુદી જુદી ભાષાઓમાં એનો અનુવાદ કરી અને એનો ઉચ્ચાર વિસ્તાર કરવાનો. ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ફોરેન ક્લાસિક કેન નોટ ઓલ ધ સેમ બી ડિનાઇડ એન્ડ ધ ઇન્ડિયન્સ હેવ શોન અ ગુડ રિઝલ્ટ. સિવરલ હેન્ડિકેપ્સ એન્ડ લેંગ્વેજીસ બેરિયર્સ નોટ ટુ બી વિથ સ્ટેન્ડિંગ. પરિસ્થિતિ એ પ્રકારની ઊભી થઈ કે આ ભાષાઓની જે અસર છે એમાં ખાસ કરીને વિદેશી અંગ્રેજી ભાષાની વાત કરવામાં આવે, આ ભાષાની અંદર લખાયેલ નવલકથાઓ અને અન્ય સાહિત્યનો જ્યારે આપણા દેશની અંદર વિકાસ થયો એ સમય દરમિયાન આ ભાષાને એક અલગ જ રૂપથી જોવામાં આવે, જેના સારા નરસા પરિણામો પણ આપણને મળ્યા અને ભાષાવાદની જે દિવાલો છે એને તોડવામાં આવી. ઇન ધ અર્લિયર ધ વર્નાક્યુલર ફિક્શન રાઇટર લાઇક રવિન્દ્રનાથ ટાગોર, બંકિમ ચંદ્ર ચેટર્જી ઓફન ટ્રાન્સલેટેડ ધેર ઓન વર્ક્સ ફ્રોમ ધ રિજિયોનલ લેંગ્વેજ બેંગાલી ઇન ટુ ઇંગ્લિશ. અત્યારના સમયની વાત કરીએ તો ભારતના ઉચ્ચ કોટીના જે લેખક છે એમાં મોખરે આપણે જેની વાત કરીશું એવા રવિન્દ્રનાથ ટાગોર હોય કે બંકિમચંદ્ર ચેટર્જી હોય, આ બંને મહાન લેખકો કે જેમણે પોતાના મૂળ પુસ્તકો બંગાળી ભાષાની અંદર લખ્યા અને પાછળથી એનો વ્યાપ વિસ્તરતા આ બંને લેખકોએ પોતાની જ પ્રાદેશિક ભાષામાં લખેલા પુસ્તકોનું એટલે કે નવલકથાઓનું ટ્રાન્સલેશન અંગ્રેજી ભાષામાં. ધીસ ટ્રાન્સલેટેડ નોવેલ્સ લેટર ઇન્સ્પાયર્ડ ધ રાઇટર્સ ટુ રાઇટ નોવેલ્સ ઓરિજિનલી ઇન ઇંગ્લિશ. હવે પ્રાદેશિક ભાષામાંથી અંગ્રેજી ભાષામાં અનુવાદ કરવાના કારણે અંગ્રેજી ભાષાની અંદર જે પુસ્તકો, જે પ્રકાશનો વિદેશની અંદર વપરાશ થયો, વિદેશની અંદર એની ડિમાન્ડ વધી, એના કારણે આવા લેખકોને એક એ પ્રકારની પ્રેરણા મળી કે જેથી કરીને મૂળ સાહિત્યને અંગ્રેજી ભાષામાં લખવા તરફ એમને દોર્યું. Thus, the Indian English fiction is only a part of overall Indian literature, more so since it is based on Indian theme, problem, mainly social and economical and Indian culture. આઝાદીના સમયગાળાની અંદર ભારત દેશની અંદર પ્રવર્તતી પરિસ્થિતિ, ભારતીય સમાજના પ્રશ્નો, દેશની આર્થિક, સામાજિક અને રાજકીય સ્થિતિ, આવા મહત્ત્વના વિષયો ઉપર ભારતીય અંગ્રેજી ભાષાના લેખકોએ લખવાની શરૂઆત કરી અને એના મુખ્ય વિષયો, ઉદાહરણ તરીકે સામાજિક પ્રશ્નો, સોશિયલ
इकोनॉमिक एटले आर्थिक अने खास भारतीय संस्कृति, तो आ विषयों आधारित नवलकथाओं लखवानी शुरुआत। एना पछीनो एक मुद्दो छे इम्पेक्ट ऑफ ट्रांसलेशन। तो जे पण प्रादेशिक भाषाओनू अंग्रेजी भाषानी अंदर अनुवाद थयो ए अनुवादित नवलकथाओ अथवा अन्य साहित्यनी असर केवी रीते, तो इम्पेक्ट ऑफ ट्रांसलेशन अनुवाद करेली नवलकथाओनी असरो। अमंग द ट्रांसलेटेड नॉवेल्स द लेक ऑफ फार्म्स 92 एंड द स्लेव गर्ल ऑफ आगरा 99 वेर ट्रांसलेटेड बाय आर सी दत्त एंड आनंद मठ वॉज ओरिजिनली रिटन इन बेंगाली लैंग्वेज एंड लेटर ऑन इट्स वॉज ट्रांसलेटेड इन टू इंग्लिश बाय बंकिम चंद्र चटर्जी। तो अँ जो कि आप 1902 अंदर द लेक ऑफ फार्म्स और 1909 अंदर द स्लेव गर्ल ऑफ आगरा नामनी आर सी दत्त द्वारा लखायेली मूल बंगाली भाषा की बे प्रख्यात एवं नवलकथाओ કે જેનું પાછળથી અનુવાદ અંગ્રેજી ભાષામાં બંકિમચંદ્ર ચેટર્જીએ કરેલું, ધ હોમ એન્ડ ધ વર્લ્ડ 1919, ધ રેક એન્ડ ધ ગોરા આર સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ ઓફ બેંગાલી નોવેલ્સ ટ્રાન્સલેટેડ બાય રવિન્દ્રનાથ ટાગોર। એવી જ રીતે રવિન્દ્ર દ્વારા લખાયેલી બે બંગાળી ભાષાની ઉત્તમ કૃતિઓ નવલકથાઓ કે જેનું નામ છે ધ હોમ એન્ડ ધ વર્લ્ડ 1919માં એની રચના થઈ અને ધ રેક એન્ડ ગોરા આ ત્રણેય બંગાળી ભાષાની એવી નવલકથાઓ છે કે જેનું પાછળથી ટ્રાન્સલેશન એના મૂળ લેખક એટલે કે રવિન્દ્રનાથ ટાગોરે કર્યું। ઇન ધીઝ ટ્રાન્સલેટેડ નોવેલ્સ ઓફન વી હેવ અ સ્ટાર્ક રિયલિઝમ, અ પ્લી ફોર સોશિયલ રિફોર્મ, એપ્રિશિએબલ પોર્ટ્રેટ ઓફ કેરેક્ટર્સ, ઇન્ટરેસ્ટિંગ નેરેટિવ એન્ડ at a place scene of nature beauty. It is generally the village life that finds more place in this novels. અનુવાદ કરેલી નવલકથાની આપણે વાત કરીએ તો એમાં લેખકના જે વિચારો છે, સામાજિક જાગૃતિ અને આજુબાજુના વાતાવરણમાંથી મળતા જે પાત્રોનું નિરૂપણ છે, એનું જે ડિસ્ક્રિપ્શન છે, વર્ણન, એ એટલી હદે રસપ્રદ હતું કે એમાં રહેલી જગ્યાઓ, એમાં રહેલા દ્રશ્યો, એમાં રહેલા કુદરતી સૌંદર્યો મોટાભાગે જે ગ્રામીણ સંસ્કૃતિમાંથી લેવામાં આવેલા, અને આના લીધે આવી નવલકથાઓ એ વધારે લોકપ્રિય થઈ। મોડલ્ડ ઓફ વિક્ટોરિયન નોવેલ્સ, એના પછીનો મુદ્દો છે વિક્ટોરિયન નોવેલ્સ। ધ અર્લી ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ જનરલી રિટન ઓન ધ વિક્ટોરિયન મોડલ, ધ રાઇટર ઓફ સચ નોવેલ્સ વેર ટી રામકૃષ્ણા, એસ કે ઘોષ, સરદાર જોગેન્દ્ર સિંહ, રાજલક્ષ્મી દેવી એન્ડ ધ અધર્સ। ભારતીય સાહિત્યની અંદર અંગ્રેજી સાહિત્યની વાત કરવામાં આવે તો ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર વિક્ટોરિયન સાહિત્યને એક આદર્શ સાહિત્ય ગણી એક મોડેલ સ્વરૂપેને દર્શાવવામાં આવ્યું, અને આ વિક્ટોરિયન મોડેલ્સના આદર્શ સ્વરૂપને ધ્યાનમાં રાખી ભારતીય લેખકો જેવા કે રામકૃષ્ણ, ઘોષ, સરદાર જોગેન્દ્ર, રાજલક્ષ્મી દેવી અને વગેરે વગેરે જેવા અનેક લેખકોએ પોતાનું યોગદાન આપ્યું। But they cannot be regarded as having been quite successful as artists. Doing this, some their works, there is a real imagination with some structural unity along with a lot of propaganda material for a social reform and appreciations of women, etc. પરંતુ જો આવા લેખકોને સંદર્ભ સૂચિને ધ્યાનમાં લઈ એમની જે સફળતા છે, એક લેખક તરીકેની જે પ્રસિદ્ધિ છે, એમના લખેલા જે વર્ક્સ જે છે, એમાં રહેલી કલ્પનાશીલતા, કાલ્પનિક વાત, એમાં રહેલું માળખાનું જે સંગઠન છે,
कि आ एक प्रकारनू एवं मटिरियल हतु कि जेने स्त्री क्रांति नी अंदर पण महत्वनो भाग कर्यो। अ सॉर्ट ऑफ रियल डेब्यूट इन द आर्ट ऑफ नॉवेल राइटिंग वॉज मेड बाय अ वुमन नॉवेलिस्ट तुरुदत्त विथ हर रोमांस इन इंग्लिश बिनाका और द यंग स्पेनिश मैडन एस के कोश कैन बी रिगार्ड एज अ लिटल बेटर देन द टी रामाकृष्ण एज अ स्टोरी टेलर। अंग्रेजी साहित्यनी अंदर तुरुदत्त नामनी जी स्त्री नवलकथाकारो छे के जेमणे स्त्रीवादने एटले के फेमिनिज्म तो महत्व आप्युं। एवी रीते एस के घोष नामना लेखकनी नवलकथा उदाहरण तरीके कोई रोमांस उपर आधारित नवलकथा होय के जेमां प्रणय विषयनी वात करवामां आवेली होय तेमां डिनाका और द यंग स्पेनिश मैडन आ एक एवी प्रकारनी नवलकथा छे કે જેને ટી રામકૃષ્ણના સ્ટોરી ટેલર એટલે કે એક વાર્તાકાર તરીકે ઉપર ઉઠીને એક ઊંચા દરજ્જાના સાહિત્યનું નિર્માણ કર્યું એવું કહી શકાય। એઝ અ સોશિયલ નોવેલિસ્ટ સામાજિક નવલકથાકાર તરીકે જો કોઈની વાત કરવામાં આવે તો સર જોગેન્દ્રસિંહ હેઝ રિટન નોવેલ્સ નસરી 1950, કમલા 1925, કુમારી 1931, दो क्वाइट अ सेंटिमेंटल हैव सम हिस्टोरिकल वेल्यू। जोगेन्द्र सिंह एक एवं नवलकथाकार है कि जमने पोता नवलकथा साहित्य अंदर सामाजिक प्रश्नों सामाजिक स्थिति ने महत्व स्थान आप एमनी समाज ने लगती आ त्रण नवलकथाओं जेनु नाम है नसरीन कमला और कुमारी के जे नवलकथाओं पाचड़ी तो પોતાનું એક ઐતિહાસિક મહત્વ ધરાવતી। ઇન્ડો એન્ગ્લિયન ફિક્શન કન્ટિન્યુ ટુ ગ્રો વિથ ધ વેરાયટી ઓફ હિસ્ટોરિકલ નોવેલ્સ। ભારતીય અંગ્રેજી સાહિત્ય અને એક કલ્પનાશક્તિ તરીકે ખીલવવાનું કામ અને આગળ વધારવાનું કામ અને એમાં વિવિધતા લાવવાનું એક ઐતિહાસિક કામ જો કર્યું હોય તો એમાં ટી રામકૃષ્ણ નોંધે છે। सम हिस्टोरिकल रोमांस सच एज पद्मिनी द डाइम फॉर डेथ शरद कुमार घोष द प्रिंस ऑफ डेस्टिनी अर्नेड सम पॉपुलरिटी एंड द प्रोफेशंस ऑफ हिस्टोरिकल नॉवेल। टी रामकृष्ण लिखित पद्मिनी हो शरद कुमार घोष द प्रिंस ऑफ डेस्टिनी हो द डाइम फॉर डेथ हो वगैरह नवलकथाओं भारतीय साहित्यनी अंदर એ પ્રકારની ખ્યાતિ મેળવી છે કે જેના કારણે નવલકથાઓ માત્ર અંગ્રેજી ભારતીય સાહિત્યની નવલકથાઓ ન રહેતા એક ઐતિહાસિક નવલકથાની અંદર એ સ્થાન પામ્યું છે। એસ કે મિશ્રા ઇઝ અનોધર હિસ્ટોરિકલ નોવેલિસ્ટ હુ હેઝ રિટન હિન્દુપુર ઇન 1909। એસ કે મિત્રાએ એ ઐતિહાસિક નવલકથા લખી કે જેનું નામ હિન્દુપુર હતું 1909 સમયગાળાની અંદર એટલે કે આઝાદી પહેલાં આ નવલકથાને પબ્લિશ કરવામાં આવી। આફ્ટર લોંગ ગેપ ડર્નિંગ વિચ અ પર્ટિક્યુલરલી નો ઇન્ડો એંગ્લિયન નોવેલ એપિયર અરાઉન્ડ 1930। 1909થી લઈને 1930ના સમયગાળા સુધી એક એટલો મોટો અંતરાય જેને કહી શકાય એક એટલી મોટી ગેપ પડી કે જેના કારણે ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર નવા લખાણ નવા ખેડાણ ઓછા થવા માંડ્યા। વી ફાઇન્ડ સમ અધર હિસ્ટોરિકલ નોવેલ્સ એપિયરિંગ ઓન ધ સીન સચ એઝ પંચ પક્ષા, બાલદિત્ય, ધ રામનારાયણ, ધ ટાઈગ્રેસ ઓફ ધ હાયરામ। આ સમયગાળા પછી 1930થી ફરી પાછી અંગ્રેજી ભારતીય નવલકથાઓએ જોર પકડ્યું જેના કારણે 1930માં ધ ટાઈગ્રેસ ઓફ ધ હેરમ વગેરે જેવી નવલકથાઓ વેચતા। ધ નોવેલિસ્ટ એન્ડ ધ સ્ટોરી રાઇટર સચ એસ કે ઘોષ, એસ એમ મિત્રા, ક્ષેત્રપાલ ચક્રવર્તી, એસ બી બેનર્જી, કે એસ વૈકુંઠરામી were the writers who were experiment to provide
recognition to the Indian Indian action. The period between 1920 to 1947 was dominated by the novels with political and social theme. 1920 થી લઈને 1947 એટલે કે લગભગ 27 વર્ષના સમયગાળાના વચ્ચેની વાત છે. તો 1920 થી 47ના સમયગાળા દરમિયાન એટલે કે આઝાદી પહેલાંની વાત છે, પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા ઓફ ઇન્ડિયન લિબર્ટી, વી કેન સે દેટ ધ નોવેલ્સ રિટન ધ મોર ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ લાઇક અ પોલિટિકલ એન્ડ અ સોશિયલિટી. એટલે કે આઝાદી પહેલાંના સમયગાળાની અંદર બે મુખ્ય વિષયોને ધ્યાનમાં રાખી અને નવલકથાઓની રચના થઈ. મોટાભાગની નવલકથાઓમાં રાજકીય અને ભારતની સામાજિક સ્થિતિને ધ્યાનમાં રાખી એટલે કે આ વિષયને મહત્ત્વનો બનાવી અને નવલકથાઓની રચના થઈ. ધ ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ ડીડ નોટ શો એની નોટેબલ પરફેક્શન ટીલ 1920 એક્સેપ્ટ ફ્રોમ સમ ટ્રાન્સલેટેડ વર્ક. 1920 સુધી ભારતીય નવલકથાઓને એટલી ખ્યાતિ નથી મળી, પરંતુ પ્રાદેશિક ભાષામાં લખાયેલી નવલકથાનું અનુવાદ અંગ્રેજીમાં થયા પછી અંગ્રેજી ભાષાની અંદર ભારતીય અનુવાદિત નવલકથાઓનું મહત્ત્વ વધ્યું. ઇટ વોઝ ઓનલી આફ્ટર ધ ઇમરજન્સી ઓફ ટ્રાયો મુલ્કરાજ આનંદ રાજા રાવ આર કે નારાયણ ધેર ધ ઇંગ્લિશ નોવેલ ઇન ઇન્ડિયા ટુક સમ કમેન્ડેબલ શેપ વિઝ એઝ ઇનિશિયલી નોટિસ ઇવન ઇન ફોરેન લેન્ડ્સ. અંગ્રેજી ભાષાના ત્રણ મહત્ત્વના નવલકથાકાર, ઉદાહરણ તરીકે આ ત્રિપુટીનું નામ લેવાનું થાય તેમાં મુલ્કરાજ આનંદ, રાજા રાવ અને આર કે નારાયણ, આ ત્રણેય ભારતીય અંગ્રેજી લેખકોએ અંગ્રેજીની અંદર એવી રસપ્રદ નવલકથાઓની રચના કરી કે જેથી કરીને વિદેશની ભૂમિમાં રહેતા લોકો, લેખકો, વાચકો આ ત્રણેય વર્ગોએ આ ત્રણેય લેખકોની રચનાઓ છે એની પ્રસિદ્ધિ મળી અને જેના કારણે વિદેશની ભૂમિ ઉપર સૌ પ્રથમવાર ભારતીય અંગ્રેજી નવલકથાઓનું ધ્યાન કેન્દ્રિત થયું. એના પછીનો મુદ્દો છે ચીફ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડો એંગ્લિયન ફિક્શન. ઇન્ડો એંગ્લિયન ફિક્શનની અંદર આવતા મહત્ત્વના પાત્ર એમાં બ્રોડ હ્યુમેનિઝમ, રિયલિઝમ, સોશિયલ કોન્શિયસનેસ એન્ડ પ્રોટેસ્ટ, સોશિયલ discrimination, the concept of tradition and unconventionality, Indianness, serialism, modernism are some of the silent characteristics of Indo-Anglian fiction before independence. કોઈ પાત્ર નિરૂપણની વાત કરવામાં આવે, કોઈ પાત્ર વિશે વિશેષ ધ્યાન આપવામાં આવે તો ભારતીય નવલકથા, ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર માનવતાવાદના મુદ્દાને એટલે કે માણસાય હ્યુમેનિઝમ, માનવતાવાદ ઉપર વધારે ધ્યાન આપવામાં આવ્યું. એની સાથે સાથે સ્વતંત્રતા, એની સાથે સાથે સામાજિક જાગૃતિ હોય, એની સાથે સામાજિક ઉત્થાન હોય, સમાજને આગળ લાવવા માટેની જે પણ પ્રવૃત્તિઓ થતી હોય, પછી એમાં રાષ્ટ્રવાદ હોય, એમાં આધુનિકતા હોય, આ બધા જ મુદ્દાઓને મુખ્ય પાત્રોને ધ્યાનમાં રાખી અને ભારતીય નવલકથાને એક નવું સ્વરૂપ. આર્ટ ફોર ધ સેક ઓફ હ્યુમેનિટી ઇઝ ધ ડિક્ટમ ઇન વિચ ઓલ ધ મેજર રાઇટર બિલીવ. જેટલા પણ ભારતીય અંગ્રેજી સાહિત્યકારો થઈ ગયા એ દરેક સાહિત્યકારના મંતવ્ય પ્રમાણે દરેકનું એવું કહેવું થાય છે કે કલાનું મહત્ત્વ જ્યારે સમજવામાં આવે, સાહિત્યની અંદર કલા શા માટે મહત્ત્વની છે, તો કલાનું મહત્ત્વ એ માનવતાવાદની અંદર હોવું જોઈએ. કલા એવી હોવી જોઈએ
साहित्य एवं होवु जोईए कि जेमा माणस ने माणस बनवानी वात करवामां आवे। नॉवेलिस्ट लाइक मुकराज आनंद एंड रोट नॉवेल्स विथ अ डिफाइनाइट पर्पज। राजा राव यूज द डेविड कॉपेरियन ऑटोबायोग्राफिकल मेथड इन हिज नॉवेल्स विथ एन एम ऑफ डिसिप्लिन द बैन ऑफ फॉरेन रूल। मुल्कराज आनंद एक नवल कथाकार तरीके पोतानी नवल कथाओं ने ए प्रकारनो आकार आप्यो कि जेथी करीने पोताना पद्य साहित्य ने अलग थी तारवी शकाय। राजा राव यूज द डेविड कॉपेरियन ऑटोबायोग्राफिकल मेथड। राजा राव डेविड कॉपरफील्डनी जे पद्धति छे जे आत्मकथा लखवानी एनी अंदर नो जे हेतु छे ए हेतु एवी रीते दर्शावामां आव्यो કે જેથી કરીને ભારતીય સાહિત્યની અંદર અંગ્રેજી સાહિત્યની અંદર એટલે કે વિદેશી સાહિત્યની અસર આપણામાં જોવા ન મળે। ધ ઇન્ડિયન ફિક્શન હેઝ ગેઇન અ લોટ ઓફ પોપ્યુલારિટી બિકોઝ ઓફ રિચ સ્ટોરી સ્ટેલિંગ। આવી રીતે ધીમે ધીમે ભારતીય સાહિત્યનો પ્રચાર થયો જેના કારણે ભારતીય અંગ્રેજી લેખકોને વાર્તાનું વર્ણન કરવાની જે પદ્ધતિ છે જે સંપૂર્ણ टेक्निक जे छे संवाद लेखन नी जे कला छे वास्तववाद ने दर्शावानी जे कला छे आ दरेक मुद्दाओ ने आवरी लई अने मूल कैरेक्टर एटले के मूल पात्र नी अंदर केवी रीते ह्यूमन साइकोलॉजी एटले के मानव मनोविज्ञान ने सांकळी लेवुं एना विशे नी वात अहींया लेखकोए करी। एवरी डे अकरनेस आर पैक्ड फोटोग्राफिक एक्यूरी एंड इमेजिनेटिव कलरिंग इन द नॉवेल ऑफ आरके नारायण एंड मुल्कराज आनंद। आरके नारायण और मुल्कराज आनंद नवलकथाओं की अंदर जो बात करवामां आवे तो आ बने लेखकों की अंदर एक साम्यता एक समानता जोवा मळती हती अने ए समानता एवी हती कि बने वास्तववाद पर मानना એના પછીનો મુદ્દો છે કન્ટ્રીબ્યુશન ઓફ ધ મેજર ઇન્ડિયન નોવેલિસ્ટ। ભારતીય અંગ્રેજી સાહિત્યની અંદર નવલકથાની અંદર ભાગ ભજવનારા મહત્ત્વના નવલકથાકારો એમાંના મુલ્કરાજ આનંદ, રાજા રાવ, આર કે નારાયણ આર ધ થ્રી પિલર ઓફ ધ ઇન્ડિયન ફિક્શન। ભારતીય નવલકથાની અંદર ત્રણ પાયાના લેખકોની વાત કરવાની થાય તો એમાં સૌ પ્રથમના મુલ્કરાજ આનંદનું આપણે લઈશું, ત્યારબાદ રાજા રાવ અને આર કે નારાયણ। આ ત્રણેય લેખકો એવા છે કે જેને વિદેશની ધરતી પર વિદેશના વાચકોને ભારતીય સાહિત્ય વાંચવા માટે પ્રેરિત કરે। એમાંના પ્રથમ મુલ્કરાજ આનંદ, અમોંગ ધ થ્રી ફાઉન્ડિંગ ફાધર ઓફ ધ ઇન્ડિયન ઇંગ્લિશ નોવેલ। મુલ્કરાજ આનંદ રેઇઝ હિઝ પાવર વોઇસ અગેન્સ્ટ ધ એક્સપ્લોરેશન ઓફ ધ પુઅર એન્ડ ધ વીક। મુલ્કરાજ આનંદને એટલા માટે અંગ્રેજી સાહિત્યની અંદર એ યાદ કરવામાં આવે છે કે જેથી કરીને કચડાયેલા વર્ગના જે લોકો છે, જે ગરીબ છે, જે પછાત છે, એમના અવાજ તરીકેનું કામ, અવાજ બનવાનું કામ એ મુલ્કરાજ આનંદે કર્યું। વિથ હિમ India has received an unchasing the champion of the cause of power and lowly, whose writing arrests the critical attention of learned people toward the inhuman, hated and unjustified condition of the world। મુલ્કરાજ આનંદ ના નવલકથાની જો વાત કરવામાં આવે તો એ પછીની એમની નવલકથાઓની અંદર કચડાયેલા વર્ગનો જે અવાજ છે, કચડાયેલા વર્ગની જે સ્થિતિ છે, એને સાહિત્ય દ્વારા લોકોની સમક્ષ કેવી રીતે જસ્ટિફાય કરવું, કેવી રીતે ન્યાય અપાવો અને એમનો અવાજ બની એક લેખક પોતાની કલમ દ્વારા શું કરી શકે છે એની વાત અહીંયા મુલ્કરાજ આનંદે પોતાની નવલકથામાં કરી। ઉદાહરણ તરીકે એની આપેલી નવલકથાઓમાંથી અનટચેબલ, કુલી, ટુ લીવ એન્ડ અ બર્ડ, ધ વિલેજ, ધ બિગ હાર્ટ એન્ડ ધ ઓલ્ડ વુમન એન્ડ ધ કાઉ વગેરે નવલકથાઓ સામાજિક કચડાયેલા શોષિત પીડિત વર્ગને લગતી નવલકથાઓ છે કે જેથી કરીને સમાજની અંદર, દેશની અંદર આવા વર્ગ, આવા વર્ગના, આવા સમુદાયના જે લોકો છે એને એક સારા વર્ગ તરીકે, એક શિક્ષિત વર્ગ તરીકે અને સામાજિક, આર્થિક અને
राजकीय रीते એમનું ઉત્થાન એમની પ્રગતિ થાય એ માટેના પ્રયત્નો અહીંયા મુલ્કરાજ આનંદે પોતાની આ નવલકથા દ્વારા કર્યા. આર સમ ઓફ ઇમ્પોર્ટન્ટ નોવેલ્સ ઓફ આનંદ વિસ ક્લિયરલી ઇન્ડિકેટ હાઉ હિઝ હાર્ટ બ્લેડ્સ ફોર અ મિઝરીઝ ઓફ ધીસ પુઅર. આ નવલકથા દ્વારા લેખક એવું પણ કહેવા માગે છે કે પોતાના હૃદયની અંદર રહેલી આવા શોષિત વર્ગો પ્રત્યેની જે હમદર્દી છે એને બાળવાનો પણ એમને પ્રયત્ન કર્યો.